નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે ધોરણ નાવની અંદર પ્રયોગ નંબર આવ્યા છે દસ અગાઉના પ્રયોગ પણ ચેનલ પર વિડીયો અપલોડ છે એ પણ તમે જોઈ લેશો તે સૌ પ્રથમ આપણે હેતુ જોઈએ તો કે કોપર સલ્ફેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવો અને સ્ફટીકરણની પદ્ધતિ દ્વારા કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવા સાધનો કયા છે કે કાચનો સળિયો બીકર ગળણી સ્ટેન્ડ બાષ્પ વાટકી પદાર્થો કોપર સલ્ફેટનું દ્રાવણ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલ હોય તો નીચે લાલ કલરનો છે સબસ્ક્રાઈબ તેના પર એક વખત ક્લિક કરી બાજુમાં એક બેલ બટન જોવા મળશે તેના પર ઓલ એટલે કે બધે બધે જે વિકલ્પ છે તે પસંદ કરેલો આ આકૃતિ છે એની એ જ તમારે સેમ ટુ સેમ નીચે સાથે દોરી લેવાની છે પ્રયોગ પદ્ધતિ જોઈએ એક વિકલમાં અડધે સુધી ગરમ પાણી ભરો તેમાં એક ચમચી કોપરનો ભૂકો નાખી હલાવો આમ એક એક ચમચી કોપર ઉમેરતા અને એને હલાવો જ્યારે કોપર સલ્ફેટ ઓગળ્યા વગર બીકરમાં પડ્યો રહે ત્યારે એ નાખવાનું બંધ કરી દો બીકરમાંના કોપર સલ્ફેટનું કાચની ગાળણી અને ફિલ્ટર પેપરની મદદથી ગાળી નાખો આજે દ્રાવણ મળે છે તેને ગાળાણ પાત્ર વડે ઢાંકી લો તેને સહેજ પણ ખાલેલ ન પહોંચે ત્યાં સુધી એને એક બે દિવસ ઓરડામાં મૂકી દો બે દિવસ પછી અવલોકન કરો અવલોકન શું આવે તો કે કોપર સલ્ફેટના સંતૃપ્ત દ્રાવણને મૂકી રાખતા તેમાંથી પાણીનું બાષ્પીભવન થઈ કોપર સલ્ફેટના ભૂરા રંગના સ્ફટિકો મળે છે નિર્ણય આવી રીતે કોપર સલ્ફેટના સંતૃપ્ત દ્રાવણને સ્ફટિક કરણીય પદ્ધતિ દ્વારા કોપર સલ્ફેટના સ્ફટકો મેળવી શકાય છે ત્યારબાદ આવે છે જ્ઞાન ચકાસણી પહેલો વિકલ્પ છે કે નીચેના પૈકી જેલ કયું છે તો માખણ પ્રવાહી પદાર્થના પ્રવાહી માધ્યમમાં રહેલા જલીલ કલ સોરી કલીલ સ્વરૂપને શું કહે છે તો ઇમોલ્શન વ્યાખ્યા આપો પહેલું છે સંતૃપ્ત દ્રાવણ તો કે નિયત તાપમાને દ્રાવ્યની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે સ્ફટિકીકરણ દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે અલગ પહેરવા માટે જે પદ્ધતિનો ઉપયોગ થાય છે તેને સ્ફટિકીકરણ કહે છે